Hello everyone, today I am going to discuss with you about the first unit of subject botany. In botany, there are 5 units in your first semester. First unit is introductory botany and algae, second unit is fungi, third unit is bryophyta, fourth one is pteridophytes, and fifth one is gymnosperm. ફર્સ્ટ યુનિટ છે આલ્ગી આલ્ગી મીન્સ કે તમે જે ટ્વેલ્થમાં લીલ કહેતા બરાબર ગુજરાતી મીડિયમ એ આલ્ગી સેકન્ડ યુનિટ છે ફંજાઈ જેને આપણે ગુજરાતીમાં ફૂક કહીએ બ્રાયોફાઇટ જેને આપણે શું કહીએ એકાંગી વનસ્પતિ ટેરિડોફાઇટ જેને દ્વિઅંગી વનસ્પતિ અને જિમ્નોસ્પમ જેને શું કહીએ અનાવૃત બીજધારી વનસ્પતિ બરાબર આજે જે ફાઇવ યુનિટ્સ છે એ તમારે એનું ઇન્ટ્રોડક્શન છે એ ટ્વેલ્થમાં આવી ગયું છે હવે આપણે એને ડિટેલ્સમાં ઇન ડિટેલ સ્ટડી કરવાનું છે ફર્સ્ટ યુનિટ છે ફર્સ્ટ યુનિટનું નામ છે ઇન્ટ્રોડક્ટરી બોટની એ નાલગી હવે ફર્સ્ટ યુનિટમાં આગળના જે ત્રણ ટોપિક છે લાઈક સ્કોપ ઓફ બોટની ઓબ્જેક્ટિવ્સ ઓફ બોટની બ્રાન્ચિસ ઓફ બોટની બરાબર છે જે આપણે ઓનલાઈન લેક્ચર સિરીઝ જે આપણે ગૂગલ મીટમાં જે લેક્ચર્સ આવતા એ લેક્ચર્સમાં એ બધું કવર થઈ ગયેલું છે સો ટુડે આઈ એમ ગોઈંગ ટુ ડિસ્કસ વિથ યુ અબાઉટ ધી ક્લાસિફિકેશન ઓકે ક્લાસિફિકેશન વિચ ઇઝ ગીવન બાય વી ટેકર તો આજે આપણે ક્લાસિફિકેશન ડિસ્કસ કરશું જે ક્લાસિફિકેશન છે એ વી ટેકર નામના સાયન્ટિસ્ટે આપેલું છે ઇન ઓર્ડર ટુ સજેસ્ટ અ બેટર સિસ્ટમ ઓફ ક્લાસિફિકેશન લિવિંગ ક્લાસિફિકેશન ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ્સ આર એચ વી ટેકર નાઇન્ટીન સિક્સટી નાઇન એન્ડ અમેરિકન ટેક્ઝોનોમિસ્ટ ડિવાઈડ ધ એન્ટાયર લિવિંગ ઓર્ગેનિઝમ ઇન્ટુ ફાઇવ કિંગડમ્સ બેઝડ ઓન ધેર ફાઇલોજેનેટિક રિલેશનશીપ અમેરિકન ટેક્ઝોનોમિસ્ટ છે આરએચ વીટેકર હવે ઘણા બધા એવું નથી કે વી ટેકરે એક જ ક્લાસિફિકેશન આપ્યું છે બરાબર ઘણા બધા એવા સાયન્ટિસ્ટ છે કે જેને ક્લાસિફિકેશન આપેલું છે પણ જે વી ટેકરનું ક્લાસિફિકેશન છે એ એમાં જે ડીમેરિટ્સ છે એટલે કે એની જે ખામીઓ છે એ બહુ ઓછી છે અને વી ટેકરનું ક્લાસિફિકેશન છે એ ઇઝી છે પ્લસ આપણે ઇઝીલી આપણે એક્સપ્લેન થઈ શકીએ ઇઝીલી આપણે અન્ડરસ્ટેન્ડ કરી શકીએ એટલા માટે વી ટેકરનું ક્લાસિફિકેશન છે એ બેસ્ટ ગણવામાં આવે છે પ્લાન્ટ સોરી આખા જે લિવિંગ ઓર્ગેનિઝમ છે બરાબર જેટલા સજીવો કહીએ આપણે જેટલા લિવિંગ ઓર્ગેનિઝમ છે એ બધા માટે વી જે ક્લાસિફિકેશન છે એ બેસ્ટ ગણવામાં આવે છે સો ઇન ઓર્ડર ટુ સજેસ્ટ અ બેટર સિસ્ટમ ઓફ ક્લાસિફિકેશન ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ તો આરએચ વી ટેકરનું વીટેકર છે એ અમેરિકન સાયન્ટિસ્ટ છે એણે એન્ટાયર લિવિંગ ઓર્ગેનિઝમ એટલે કે અર્થ ઉપર જેટલા પણ લિવિંગ ઓર્ગેનિઝમ છે પૃથ્વી ઉપર જેટલા પણ સજીવો છે એ બધા સજીવોને ફાઇવ કિંગડમ્સ બરાબર ફાઇવ કિંગડમ્સમાં ડિવાઈડ કર્યા છે ફાઇવ કિંગડમ્સમાં કેવી રીતે ડિવાઈડ કર્યા તો કે એની ફાઇલોજેનેટિક રિલેશનશીપ કેવી છે એના ઉપર ફાઇલોજેનેટિક રિલેશનશીપ એટલે કે જેમ જેમ ઇવોલ્યુશન થાય ઉત્ક્રાંતિ થાય એમ એમ એમાં શું શું ચેન્જીસ આવે એમાં એના એડપ્ટેશન્સ એટલે કે એના અનુકૂલનો છે એ કેવી રીતે બદલાય એના ઉપરથી એણે ફાઇલોજેનેટિક રિલેશનશીપ કેવી છે એના ઉપરથી એણે ક્લાસિફિકેશન આપેલું છે અને એ ક્લાસિફિકેશનમાં પાંચ કિંગડમ છે બરાબર છે હી ગેવ ક્લાસિફિકેશન બેઝડ ઓન ધ ફોલોઈંગ ક્રાઇટેરિયા બીટેકર એ જે ફાઈવ કિંગડમ ક્લાસિફિકેશન આપેલું છે એ ક્લાસિફિકેશન છે એના અમુક ક્રાઇટેરિયા છે વોટ કાઇન્ડ ઓફ ક્રાઇટેરિયા ફર્સ્ટ ઇઝ કોમ્પ્લેક્સિટી ઓફ સેલ સ્ટ્રક્ચર બરાબર એણે એવા પાંચ ક્રાઇટેરિયા આપ્યા એ પ્રાય પાંચ ક્રાઇ ક્રાઇટેરિયા ઉપરથી એણે પાંચ કિંગડમ છે એને ડિવાઈડ કર્યા બરાબર છે એ પાંચ ક્રાઇટેરિયામાંથી ફર્સ્ટ જે છે એ છે કોમ્પ્લેક્સિટી ઓફ સેલ સ્ટ્રક્ચર કોમ્પ્લેક્સિટી ઓફ સેલ સ્ટ્રક્ચર મીન્સ કે જે સેલ છે જેને આપણે કોર્સ કહીએ બરાબર જે સેલ છે એનું સ્ટ્રક્ચર કેવું છે એના ઉપરથી એણે એના ઉપરથી એનો એનો જે ક્રાઇટેરિયા છે એમાંનો આ એક પાર્ટ છે બરાબર કે સેલ છે એ કેટલો કોમ્પ્લેક્સ છે હવે સેલ છે એ મેઇનલી બે ટાઈપના છે બરાબર પ્રો કેરિયોટિક સેલ અને યુ કેરિયોટિક સેલ પ્રો કેરિયોટિક સેલ એટલે એવો સેલ કે જે બહુ પ્રિમિટિવ છે મોસ્ટ પ્રિમિટિવ છે જેને તમે શું કહો આદિ કોષ બરાબર અને સુકોષ પ્રો કેરિયોટિક એટલે આદિ કોષ કેન્દ્રી અને યુ કેરિયોટિક એટલે સુકોષ કેન્દ્રિ હિયર પ્રો બરાબર આ જે પ્રો છે પ્રો એટલે પ્રિમિટિવ પ્રિમિટિવ એટલે આદિ અને કેરિયોન નો મિનિંગ શું થાય ન્યુક્લિયસ એટલે પ્રો કેરિયોટિક એટલે આદિકોષ કેન્દ્રી બરાબર છે ન્યુક્લિયસ છે એને કોષ કેન્દ્ર છે એને ગુજરાતીમાં શું કહેવાય ન્યુક્લિયસ એટલે પ્રો એટલે પ્રિમિટિવ અને કેરિયોન મીન્સનીક ન્યુક્લિયસ એટલા માટે પ્રિમિટિવ ટાઇપનું જે ન્યુક્લિયસ છે એવા ઓર્ગેનિઝમને શું કહેવાય પ્રો કેરિયોટિક સેકન્ડ છે યુ કેરિયોટિક યુ કેરિયોટિક છે તો યુ મીન્સ વેલ ડેવલપ અને કેરિયોન મીન્સ ન્યુક્લિયસ બરાબર આ જે પ્રો અને યુ એ બેનો જ ડિફરન્સ છે બરાબર કેરિયોન તો સરખું જ છે કેરિયોટિક તો સરખું જ છે એટલે પ્રો એટલે પ્રિમિટિવ અને યુ એટલે વેલ ડેવલપ બે ટાઈપના સેલ્સ છે પ્રો કેરિયોટિક સેલ્સ અને યુ કેરિયોટિક સેલ્સ હવે આ જે પ્રો કેરિયોટિક સેલ છે આ ફિગર આપેલી છે હવે આ જે ફર્સ્ટ લેક્ચર છે આમાં તમારે જેટલી પણ ફિગર આવે ને એ ફિગરની કાંઈ રિક્વાયરમેન્ટ નથી બરાબર છે એક્ઝામ માટે જે ફિગરની રિક્વાયરમેન્ટ હશે ને એ હું તમને કહી દઈશ કે તમે આ ફિગર છે એને ડ્રો કરતા શીખી લેજો કે આ ફિગર છે એ તમને એક્ઝામમાં પૂછાઈ શકે આ બધી જે આજના જે લેક્ચરમાં જે કોઈ ફિગર્સ છે ને એ ફિગર્સ તમને કંઈ પૂછાશે નહીં તમને ખાલી બે વચ્ચેનો ડિફરન્સ ખબર પડે અને એ ડિફરન્સને તમે જોઈને આઈડેન્ટિફાઈ કરી શકો એટલા માટે અહીંયા ફિગર છે એ મૂકેલી છે ઓકે નવ પ્રો કેરિયોટિક સેલ એન્ડ યુ કેરિયોટિક સેલ હવે પ્રો કેરિયોટિક સેલ છે ને એમાં આપણે જોઈએ તો આ શું છે ન્યુક્લિયોઇડ ન્યુક્લિયોઇડ એટલે કે જે આપણે આદિ કોષ કેન્દ્ર પ્રકારનું કોષ કેન્દ્ર હોય ને એને શું કહેવાય વચ્ચેના ભાગની ન્યુક્લિયોઇડ બરાબર ન્યુક્લિયસ ને ન્યુક્લિયોઇડ અને આ જે છે એ શું છે કેપ્સ્યુલ બરાબર એની જે સેલ વોલ જેવું સ્ટ્રકચર હોય એને આપણે શું કહીએ કેપ્સ્યુલ પ્લસ આ જે છે એ શું છે ફ્લેજેલા ફ્લેજેલા એને તમે શું કહ્યું ચલ્લા ઓકે જે આ ફ્લેજેલા છે એ શું કરે મૂવમેન્ટ એને જો વોટર હોય વોટરમાં આવા જો ઓર્ગેનિઝમ જોવા મળતા હોય તો વોટરમાં મૂવમેન્ટ કરવા માટે એને ફ્લેજલા આપેલી હોય એના પછી જે વોલ બરાબર જે કોષ દિવાલ વોલ એના પછી સેલ મેમ્બ્રેન અને રાઇબોઝોમ્સ બરાબર આટલું જ પ્રો કેરિયોટિક સેલ છે એમાં પ્રેઝન્ટ હોય હવે આ યુ કેરિયોટિક સેલ છે તો યુ કેરિયોટિક સેલમાં શું હોય કે ન્યુક્લિયસ હોય પછી માઇટોકોન્ડ્રિયોન હોય માઇટોકોન્ડ્રીઓન એટલે જે કણાભ સૂત્ર બરાબર એના પછી જે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જેને આપણે ગુજરાતીમાં કહીએ અંતઃ રસ ઝાડ બરાબર રાઇબોઝોમ્સ એ તો રાઇબોઝોમ જ છે એનો મતલબ એવો થયો કે જે પ્રો કેરિયોટિક સેલ છે એમાં કોઈ મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનિલ નથી મેમ્બ્રેન બાઉન્ડ એટલે એવી કોષની અંગિકાઓ કે જેની આજુબાજુમાં કોઈ મેમ્બ્રેન હોય બરાબર જેની આજુબાજુમાં કોઈ વોલ જેવું સ્ટ્રક્ચર હોય બરાબર મેમ્બ્રેન સ્ટ્રક્ચર હોય એવી કોઈ ઓર્ગેનિલ એવી કોઈ અંગિકાઓ છે એ પ્રો કેરિયોટિક સેલમાં નથી વાઇલ ઇન યુ કેરિયોટિક સેલ્સ ધેરઆર માઇટોકોન્ડ્રીઓન ગોલ્ગી બોડીઝ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એ બધું જે છે એ યુ કેરિયોટિક સેલમાં પ્રેઝન્ટ હોય બરાબર જેને તમે શું કહો ગોલ્ગી કાય કણા સૂત્ર અને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અંતઃકોસ રસ છાટ બરાબર આ જે બધી વસ્તુ છે એ યુ કેરિયોટિક સેલ્સમાં પ્રેઝન્ટ હોય અને પ્રો કેરિયોટિક સેલ્સમાં એબ્સન્ટ હોય બેનો ડિફરન્સ ખબર પડી ગયા હવે

કોઈપણ ઓર્ગેનિઝમ એટલે કોઈ પણ સજીવ એ ઓર્ગેનિઝમ છે એ ઓર્ગેનિઝમમાં કેટલી કોમ્પ્લેક્સિટી છે હવે બે ટાઈપના ઓર્ગેનિઝમ હોય યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ એન્ડ મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ બરાબર હવે આ જે યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ છે એ યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ એટલે એવા ઓર્ગેનિઝમ કે જે સિંગલ સેલના બનેલા છે યુનિ યુનિ એટલે સિંગલ અને સેલ સેલ એટલે કોષ સેલ્યુલર સિંગ એક જ કોષ ધરાવતા ઓર્ગેનિઝમ બરાબર એક જ કોષ ધરાવતા સજીવો મલ્ટિસેલ્યુલર મલ્ટી એટલે એક કરતાં વધારે સેલ્યુલર એટલે કોષ બરાબર એક કરતાં વધારે જેમાં સેલ્સ હોય એ મલ્ટીસેલ્યુલર અને એક જ સેલ હોય તે શું છે યુનિસેલ્યુલર બરાબર આ જે અમીબા છે યુગલીના છે પેરામિશિયમ છે ક્લેમાઇડોમોનસ છે આ બધા ઓર્ગેનિઝમ છે એ કેમાં આવે યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ એના પછી ઇન્સેક્ટ બરાબર આ છે એ બી છે બરાબર મધમાખી ઇન્સેક્ટ છે હ્યુમન બોડી છે પ્લાન્ટ બોડી છે એ બધું કેમાં આવે મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમમાં તો કોમ્પ્લેક્સિટી ઓફ ઓર્ગેનિઝમ છે એ બે ટાઈપની છે યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ એન્ડ મલ્ટિસેલ્યુલર ઓર્ગેનિઝમ થર્ડ વન ઇઝ મોડ ઓફ ન્યુટ્રિશન મોડ મોડ એટલે કેવા પ્રકારનું ન્યુટ્રિશન પોષણ બરાબર કેવા પ્રકારનું પોષણ લે છે એના ઉપરથી એણે ભાગ પડ્યા મોડ ઓફ ન્યુટ્રિશન હવે ત્રણ ટાઈપનું આપણે મોસ્ટલી ત્રણ ટાઈપના ન્યુટ્રિશન જોઈએ છે કે પ્લાન્ટ છે તો પ્લાન્ટ છે કેવા છે ઓટોટ્રોપસ ઓટોટ્રોપસ એટલે કે પોતાની જાતે પોતાનું ફૂડ છે બરાબર ફંજાઈ ફંજાઈ છે તો કેવું છે હેટ્રોટ્રોપસ એટલે કે પોતાના ફૂડ માટે બીજા ઉપર ડિપેન્ડ રહે છે અને એનિમલ્સ છે એનિમલ છે કેવા છે ઓટોટ્રોપસ એન્ડ ઇન્ગેશન એટલે કે જો ફંજાઈ છે એમાં બીજો વર્ડ છે સેપ્રોબિક એન્ડ એબઝો એબ્ઝોર્પ્શન બરાબર એટલે કે ફંજાઈ છે એ ઘણી વખત કોઈ ઓર્ગેનિઝમ છે એમાંથી એબ્ઝોર્બ કરતી હોય બરાબર બીજા ઓર્ગેનિઝમ છે એમાંથી એબ્ઝોર્બ કરે ફૂડ તો એ શું કહેવાય એબ્ઝોપ્શન કહેવાય અને સેપ્રોબાઈ સેપ્રોબિક એટલે કે એવા ટાઈપનું ઓર્ગેનિઝમ કે જે ડેડ અને ડીકેંગ મટીરિયલ હોય જે આપણે એવું કહીએ કે કોઈ એનિમલ છે કે એની કોઈ પ્લાન્ટ છે એ સડી જાય બરાબર કોઈ એનિમલ એમને પડ્યું રહે મરેલું તો એ સડી જાય તો એ સડી જાય તો એ સડવાનું કારણ શું તો કે ફંજાય છે એમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે એવું બધું લાગી જાય તો એને શું કહેવાય સેપ્રોબાઈક બરાબર કે એવી એવા ઓર્ગેનિઝમ કે જે ડેડ મટીરિયલ ઉપરથી જે પોતાનું ન્યુટ્રિશન મેળવે ને એને શું કહેવાય સેપ્રોબિક કહેવાય એવા ઓર્ગેનિઝમ કે જે ડેડ મટીરિયલ ઉપરથી પોતાનું પોષણ મેળવે એ એનિમલ છે એનિમલ કેવા છે હેટ્રોટ્રોપસ એન્ડ ઇન્ગેશન હેટ્રોટ્રોપસ એટલે કે જે બીજા ઉપર ડિપેન્ડ છે પોતાના ફૂડ માટે એ હેટ્રોટ્રોપસ ઇન્ગેશન એટલે ઘણા બધા જે વોમ્સને એવા જે એનિમલ છે ને એ બધા કેવા છે કે એ કોઈ બીજા ઓર્ગેનિઝમ છે એની અંદર જઈ અને પોતાનું પોષણ મેળવે અને ત્યાંને ત્યાં દે બરાબર અમુક ટાઈપના જે વોર્મ્સ છે એ એ જે વોમ્સ છે એ આપણા શરીરમાં અંદર જાય અને અંદર જાય અને એ ત્યાં ને ત્યાં રહે અને તેમાંથી ને એમાંથી એનું પોષણ મેળવે એટલે એને શું કહેવાય ઇન્ગેસન ટાઈપના એનિમલ ઓકે અત્યારે આપણે ખાલી બે જ યાદ રાખવાનું છે ઓટોટ્રોપસ અને હેટ્રોટ્રોપસ ઓટોટ્રોપસ એટલે કે એવા ટાઈપના ઓર્ગેનિઝમ કે જે પોતાનું ફૂડ છે એ પોતાની જાતે સિન્થેસિસ કરે છે કેમાંથી સિન્થેસિસ કરે છે સનલાઇટમાંથી અને જે હેટ્રોટ્રોપસ ઓર્ગેનિઝમ છે હેટ્રોટ્રોપસ ઓર્ગેનિઝમ છે એ પોતાનું જે ન્યુટ્રિશન છે એ કેમાં બીજા ઉપર આધાર રાખે છે બરાબર પોતાના ન્યુટ્રિશન માટે એ બીજા ઉપર આધાર રાખે છે બરાબર જે પ્લાન્ટ છે તો પ્લાન્ટ છે એ કેવા છે ઓટોટ્રોપસ ઓર્ગેનિઝમ છે અમુક જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા પણ ઓટોટ્રોપસ છે અને જે હ્યુમન્સ છે બધા એનિમલ્સ છે કે જેની પાસે ક્લોરોફિલ નથી બરાબર હરિતકણ નથી એવા બધા જે ઓર્ગેનિઝમ્સ છે એ બધા હેટ્રોટ્રોપસ છે ઓકે સો ધીઝ ઇઝ મોડ ઓફ ન્યુટ્રિશન ના લાઇફસ્ટાઈલ એન્ડ મેજર ઇકોલોજીકલ રોલ લાઈફસ્ટાઈલ ઓર મેજર મેજર ઇકોલોજિકલ રોલ હવે કોઈ પણ ઓર્ગેનિઝમ લો એ ઓર્ગેનિઝમની લાઇફસ્ટાઈલ કેવી છે એના ઉપરથી આપને ખબર પડે કે એ ઓર્ગેનિઝમ છે એને કેમાં કયા કિંગડમમાં મૂકવું બરાબર એ શું કરતો હતો ડિવાઈડ કરતો હતો ને કે કયા કિંગડમમાં કયું એનિમલ મૂકવું તો એની લાઇફસ્ટાઈલ ઉપર એને લાઈફસ્ટાઈલ પણ જોઈએ અને એ લાઇફસ્ટાઈલ ઉપર એણે જે સ્ટાઈલ પ્લસ ઇકોલોજી ઇકોલોજી એટલે કે જે આ ઇન્વાયરોમેન્ટ છે બરાબર જે આપણું પર્યાવરણ છે એન્વાયરોમેન્ટમાં એનો રોલ શું છે એ પણ એને જોયું અને એની ઉપરથી એણે ત્રણ પાર્ટ પડ્યા પ્રોડ્યુસર કન્ઝ્યુમર એન્ડ ડીકમ્પોઝર પ્રોડ્યુસર એટલે કે જે પોતાની જાતે ફૂડ સિન્થોસિસ કરે બરાબર છે કન્ઝ્યુમર એટલે એવા કે જેને આપણે શું કહીએ ઉપભોક્તા બરાબર છે અને ડીકમ્પોઝર ડીકમ્પોઝર એટલે કે જે વિઘટકો બરાબર છે વિઘટન કરે એ તો પ્રોડ્યુસર્સ છે એ બધા પ્રોડ્યુસર્સમાં શું આવશે પ્લાન્ટ્સ આવશે બરાબર છે કન્ઝ્યુમર છે એમાં બધા ટાઈપના એનિમલ્સ આવશે અને ડીકમ્પોઝર્સ છે એમાં શું આવશે ફંજાઈ આવશે બરાબર અને બેક્ટેરિયા આવશે ઓકે લેસ્ટલ એન્ડ મેજરિકોલોજીકલ રોલ એમાં પ્રોડ્યુસર કમ્પોઝર એન્ડ ડીકમ્પોઝર ડીકમ્પોઝર સોરી પ્રોડ્યુસર કન્ઝ્યુમર એન્ડ ડી કમ્પોઝર પ્રોડ્યુસર પ્રોડ્યુસરમાં પ્લાન્ટ્સ કન્ઝ્યુમર્સમાં એનિમલ્સ એન્ડ ડીકમ્પોઝરમાં ફંજાઈ એના પછી છે ફાઈલોજેનેટિક રિલેશનશીપ હવે ફાઇલોજેનેટિક રિલેશનશિપ છે ને એમાં એણે ફર્સ્ટ જે બે પોઈન્ટ હતા ને એ એણે ભેગા જોયા ફાઇલોજેનેટિક રિલેશનશિપ એટલે મેં તમને આની પહેલાંય કીધું છે કે ફાઇલોજેની એટલે કે ઇવોલ્યુશનમાં ઉત્ક્રાંતિમાં એનો કયો ફાળો છે ઉત્ક્રાંતિમાં એ ક્યાંથી આવ્યા એ જોયું છે એણે એટલે ફાઇલોજેનેટિક રિલેશનશિપ છે એમાં એણે બે પોઈન્ટ લીધા છે આગળના પ્રો કેરિયોટ્સ એન્ડ પ્રો કેરિયોટ્સ ટુ યુ કેરિયોટ્સ એટલે કે પ્રો કેરિયોટ્સથી લઈ અને યુ કેરિયોટ્સ સુધી યુનિસેલ્યુલરથી લઈ અને મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ છે એ બધાને એણે ભેગા આવરી લીધા છે બરાબર આપણે જોયું કે આ બધા જે છે એ કહેવા છે પ્રો કેરિયોટ્સ છે બરાબર ને આ બધા યુ કેરિયોટ્સ છે અને યુનિસેલ્યુલર ટુ મલ્ટીસેલ્યુલર બરાબર અને શું કહેવાય ફાઇલોજેનેટિક રિલેશનશીપ તો વી પાંચ અલગ અલગ ક્રાઇટેરિયા આપ્યા એમાં ફર્સ્ટ ક્રાઇટેરિયા છે કોમ્પ્લેક્સિટી ઓફ સેલ સ્ટ્રક્ચર સેકન્ડ છે કોમ્પ્લેક્સિટી ઓફ ઓર્ગેનિઝમ થર્ડ છે મોડ ઓફ ન્યુટ્રિશન ફોર્થ છે લાઈફસ્ટાઈલ ઓર મેજર ઇકોલોજિકલ રોલ એન્ડ ફિફ્થ છે ફાયલોજેનેટિક રિલેશનશિપ ઓકે આ યાદ રાખવાનું છે કે કયા કયા ક્રાઇટેરિયા ઉપરથી એને શું આપ્યું છે બહુ ઇઝી છે પેલું છે કોમ્પ્લેક્સિટી જો કોમ્પલેક્સિટી ફર્સ્ટ બે જે પોઈન્ટ છે ને એમાં બેમાં કોમ્પલેક્સિટી છે એકમાં શું છે કોમ્પ્લેક્સિટી ઓફ સેલ સ્ટ્રક્ચર અને બીજામાં શું છે કોમ્પ્લેક્સિટી ઓફ ઓર્ગેનિઝમ બરાબર એકમાં સેલ સ્ટ્રક્ચર એકમાં ઓર્ગેનિઝમ ત્રીજું છે એ શું છે મોડ ઓફ ન્યુટ્રિશન તો કે કેવા છે ઓટ્રોટ્રોપસ ને હેડ્રોટ્રોપસ ચોથું છે એ શું છે લાઇફસ્ટાઈલ ઓર મેજર ઇકોલોજીકલ રોલ બરાબર એની લાઇફસ્ટાઈલ છે એ કેવી છે અને એ એની લાઇફસ્ટાઈલ ઉપરથી એનું ઇકોલોજીમાં શું રોલ છે એ અને ફિફ્થ છે ફાઈલોજેનેટિક રિલેશનશીપ ઓકે હવે એના પછી ધ ક્લાસિફિકેશન ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ અકોર્ડિંગ ટુ વી ઇનટુ ફાઇવ કિંગડમ્સ નેમલી એસ ફોલોસ બરાબર વી આના ઉપરથી આજે ક્રાઇટેરિયા છે એના ઉપરથી ફાઇવ કિંગડમ ક્લાસિફિકેશન આપ્યું એમાંથી પાંચ કિંગડમ આપ્યા ફર્સ્ટ વન ઇઝ કિંગડમ મે મોનેરા સેકન્ડ ઇઝ કિંગડમ પ્રોટીસ્ટા થર્ડ ઇઝ કિંગડમ માઇક કોટા ફોર્થ ઇઝ કિંગડમ પ્લાન્ટી એન્ડ ફિફ્થ ઇઝ કિંગડમ એનિમલિયા બરાબર છે મોનેરા પ્રોટિસ્ટા માયકોટા પ્લાન્ટી એન્ડ એનિમલિયા હવે એણે પાંચ કિંગડમ આપ્યા બરાબર હવે આજે પાંચ કિંગડમનું આપણે એક ટ્રી બનાવેલું છે એ ટ્રીને આપણે જોઈ લઈએ આ જે છે એ શું છે મોનેરા એના પછી કયું આપ્યું પ્રોટિસ્ટા એના પછી માયકોટા પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ બરાબર હવે મોનેરા છે મોનેરિયમ મોનેરામાં શું આવે પ્રો કેરિયોટિક યુનિસેલ્યુલર એબઝોર્બ ઓર ફોટોસિન્થેસાઇસ મોટાઇલ ઓર નોન મોટાઇલ એન્ડ એ સેક્સ્યુઅલ હવે જો મોનેરામાં જે કોઈ ઓર્ગેનિઝમ આવે ને એમાં એ કેવા હોય પ્રોકેરિયોટિક હોય પ્રોકેરિયોટિક એટલે આદિ કેન્દ્ર જેમાં હોય એ મોનેરામાં જે કોઈ ઓર્ગેનિઝમ આવે એ પ્રોકેરિયોટિક હોય પ્લસ યુનિસેલ્યુલર હોય બરાબર છે પ્રોકેરિયોટિક હોય યુનિસેલ્યુલર હોય એટલે કે સિંગલ સેલના બનેલા હોય એના પછી એબઝોર્બ ઓર ફોટોસિન્થેસાઇઝ એટલે કે કોઈ બીજા ઓર્ગેનિઝમમાંથી પોતાનું ન્યુટ્રિશન છે પોતાનું જે ફૂડ છે એ એબ્ઝોર્બ કરતા હોય એટલે કે શોષણ કરતા હોય અથવા તો ફોટોસિન્થેસિસ કરતા હોય શું કહેવાય એને પ્રકાશ સંશ્લેષણ કરતા હોય બરાબર છે શોષણ કરતા હોય અથવા તો પ્રકાશ સંશ્લેષણ કરતા હોય આ એના જે કેરેક્ટર્સ જે હું બોલું છું ને આ એના મેઇન કેરેક્ટર્સ છે બરાબર તમને ઇઝીલી યાદ રહી જાય એટલા માટે ઉટરી બનાવેલું છે પ્રો કેરિયોટિક છે એટલે કે આદિકોષ કેન્દ્રી છે યુનિસેલ્યુલર છે સિંગલ સેલના બનેલા છે શોષણ કરે અથવા તો પ્રકાશ સંશ્લેષણ કરે બરાબર એબઝોપ્શન કરે ઓર ફોટોસિન્થેસિસ એના પછી છે મોટાઇલ ઓર નોન મોટાઇલ 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 એટલે કે એવા ઓર્ગેનિઝમ કે જે પોતાની રીતે હલનચલન કરી શકે બરાબર એને શું કહેવાય મોટાઇલ જે પોતાની રીતે હલનચલન કરી શકે એટલે કે મૂવમેન્ટ કરી શકે નોન મોટાઇલ એટલે કે એવા ઓર્ગેનિઝમ કે જે પોતાની રીતે હલનચલન કરી શકતા નથી પોતાની રીતે મૂવમેન્ટ કરી શકતા નથી એને શું કહેવાય નોન મોટાઇલ બરાબર હવે આપણે જ્યારે ફર્સ્ટ જે યુનિસેલ્યુલર અને મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ જોયા હતા ને એમાં શું જોયું તો આપણે ફ્લેજેલા બરાબર એ ફ્લેજેલા છે એ શું એના માટે હોય મૂવમેન્ટ માટે જો એ ફ્લેજેલા પ્રેઝન્ટ હોય તો જે ઓર્ગેનિઝમ છે એ મૂવમેન્ટ કરી શકે જો એબસન્ટ હોય તો મૂવમેન્ટ ન કરી શકે બરાબર છે અને એનું જે રિપ્રોડક્શન હોય કેવું હોય એ સેક્સ્યુઅલ ટાઈપનું રિપ્રોડક્શન હોય એના પછી છે પ્રોટિસ્ટા પ્રોટીસ્ટાઈ છે કેવા હોય યુ કેરિયોટિક હોય એટલે કે એમાં સુકેશ કોર્સ કેન્દ્ર હોય યુનિસેલ્યુલર હોય એટલે કે સિંગલ સેલના બનેલા હોય અથવા તો મલ્ટિસેલ્યુલર હોય યુનિસેલ્યુલર પણ હોઈ શકે અને મલ્ટીસેલ્યુલર પણ હોઈ શકે એબઝોર્બ ઇનગેસ્ટ ઓર ફોટોસિન્થેસિસ એબ્ઝોર્બ્શન હવે એમાં ઓર્ગેનિઝમ ઉપર ડિપેન્ડ કરે કે કયું ઓર્ગેનિઝમ છે એબઝોર્બ કરતા હોય ઇનગેસ્ટ કરતા હોય એટલે કે બીજા ઓર્ગેનિઝમની અંદર રહી અને પોતે પોષણ મેળવતા હોય અને ફોટોસિન્થેસિસ પણ કરતા હોય જો એમાં હરિત કણ હોય તો એ ક્લોરોફિલ હોય તો એ ફોટોસિન્થેસિસ પણ કરી શકે અને એનું જે રિપ્રોડક્શન છે એ કેવું હોય સેક્સ્યુઅલ અથવા તો એ સેક્સ્યુઅલ સેક્સ્યુઅલ એન્ડ એ સેક્સ્યુઅલ બે ટાઈપનું એનું રિપ્રોડક્શન હોય બરાબર છે એના પછી ત્રીજું કિંગડમ છે ફંજાઈ હવે ફંજાઈ છે યુકેરિયોટિક હોય એટલે કે એનું જે કોષ કેન્દ્ર છે એ સુકે કોષ કેન્દ્ર હોય બરાબર વેલ ડેવલપ ન્યુક્લિયસ પ્રેઝન્ટ હોય મલ્ટિસેલ્યુલર હોય એટલે એક કરતાં વધારે સેલ્સ છે એ પ્રેઝન્ટ હોય એબઝોર્બ કરે એટલે કે બીજામાંથી શોષણ કરે બરાબર શોષણ ટાઈપનું એનું જે પોષણ છે નોન મોટાઇલ છે એટલે કે મૂવમેન્ટ કરી શકતા નથી પોતાની જાતે બરાબર જ્યાં ગ્રો થયા હોય ત્યાં ને ત્યાં જ રહે છે એટલે નોન મોટાઇલ છે એનું જે રિપ્રોડક્શન છે એ કેવું છે સેક્સ્યુઅલ ટાઈપનું રિપ્રોડક્શન છે એના પછી છે પ્લાન્ટ્સ પ્લાન્ટ્સ છે એ યુ કેરિયોટિક છે મલ્ટીસેલ્યુલર છે ફોટોસિન્થેસાઇઝડ કર ફોટોસિન્થેસિસ કરે છે નોન મોટાઇલ છે અને રિપ્રોડક્શન છે એ સેક્સ્યુઅલ છે પ્લાન્ટ છે યુ કેરિયોટિક છે એટલે કે પ્લાન્ટમાં વેલ ડેવલપ ન્યુક્લિયસ પ્રેઝન્ટ છે મલ્ટીસેલ્યુલર છે એટલે કે એક કરતાં વધારે કોઝ છે એ પ્રેઝન્ટ છે ફોટોસિન્થેસિસ કરીને પોતાનું ફૂડ બનાવે છે એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરી અને પોતાની જાતે પોતાનું ફૂડ જે સિન્થેસિસ કરે છે નોન મોટાઇલ છે એટલે કે મૂવમેન્ટ કરી શકતા નથી જે જગ્યાએ હોય ત્યાં જ ગ્રો થાય છે બરાબર એ ક્યારેય મૂવમેન્ટ કરી શકતા નથી સેક્સ્યુઅલ ટાઈપનું રિપ્રોડક્શન હોય બરાબર છે એના પછી છે એનિમલ્સ ઓકે એનિમલ્સ છે એ કેવા હોય યુ હોય એટલે કે બધા જે એનિમલ્સ છે એનિમલ્સમાં કોષ કેન્દ્ર જે કેવું હોય સુકોષ કેન્દ્રીય હોય બરાબર છે યુ ઓર્ગેનિઝમ્સ છે મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ છે ઇન્ગેશન એટલે કે કોઈ અંદર કોઈની કોઈની ઉપર ડિપેન્ડ કરે છે એનો મતલબ કે હેટ્રોટ્રોપસ ટાઈપનો ઓર્ગેનિઝમ છે મોટાઇલ છે મોટાઇલ એટલે કે મૂવમેન્ટ કરી શકે છે પોતાની જાતે એક પોતાની જાતે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ કરી શકે છે અને રિપ્રોડક્શન છે એ કેવું છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે ઓકે સો ધીઝ ઇઝ ધ ફાઇવ કિંગડમ ક્લાસિફિકેશન બરાબર હવે આ જે પાંચેય કિંગડમ ક્લાસિફિકેશન છે એ પાંચેય કિંગડમને આપણે ડિટેલ્સમાં સ્ટડી કરવાના છે ફર્સ્ટ જે મોનેરા છે સેકન્ડ ઇઝ પ્રોટિસ્ટા થર્ડ ઇઝ ફંજાય ફોર્થ ઇઝ પ્લાન્ટી એન્ડ ફિફ્થ ઇઝ એનિમલિયા હવે આમાંથી આપણે અલગ કરવા હોય તો આપણે કેવી રીતે અલગ કરી શકીએ તો કે જે મોનેરા અને પ્રોટિસ્ટ છે ને એમાંથી ખાલી એક મોનેરા છે ને જે મોનેરા છે ને એમાં જ ખાલી પ્રો સેલ્સ છે બરાબર બાકીના જે ચારે ચાર કિંગડમ છે એમાં યુકેરિયોટિક ટાઈપના સેલ્સ પ્રેઝન્ટ છે એટલે કે મોનેરા એક જ એવું કિંગડમ છે કે જેમાં કોષ કેન્દ્ર છે વેલ ડેવલપ નથી ન્યુક્લિયસિસ ઇઝન ન્યુક્લિયસ ઇઝ નોટ વેલ ડેવલપ ઓકે બાકીના જે પ્રોટિસ્ટા છે પ્લાન્ટ્સ છે એનિમલ છે ફંજાઈ છે એ બધામાં બધામાં જે કોષ કેન્દ્ર છે એ કેવું છે વિકસિત છે બરાબર યુ કેરોટિક ટાઈપનું ન્યુક્લિયસ છે એના પછી બધા જે ઓર્ગેનિઝમ છે એમાંથી ત્રણ છે એ મલ્ટિસેલ્યુલર છે પ્લાન્ટ્સ એનિમલ્સ અને ફંજાઈ એ કેવા છે મલ્ટિસેલ્યુલર છે પ્રોટિસ્ટા અને મોનેરા છે એમાંથી મોનેરા સ્ટ્રિક્ટલી યુનિસેલ્યુલર છે અને પ્રોટીસ્ટા છે એ યુનિસેલ્યુલર પણ હોઈ શકે અને મલ્ટીસેલ્યુલરમાં પણ આવી શકે એના પછી હવે જે સ્ટ્રિક્ટલી જે પોતાની રીતે પોતાનું ફૂડ બનાવે છે એ કોણ છે પ્લાન્ટ બરાબર બાકીના જે બધા છે એ કોઈના કોઈ ઉપર આધાર રાખે છે અને જે પ્લાન્ટ અને સોરી પ્લાન્ટ અને જે મોનેરા છે એ બે એ બેમાં આપણે ફોટોસિન્થેસિસ જોવા મળે છે બરાબર બાકી બાકી મોસ્ટલી છે ને જો પ્લાન્ટ છે ને એ સ્ટ્રીકલી ફોટોસિન્થેસિસ કરે અને બાકીના જે કિંગડમમાં અમુક અમુક ઓર્ગેનિઝમ એવા છે કે જે ફોટોસિન્થેસિસ કરે પ્રોટીસ્ટા અને મોનેરામાં અમુક ઓર્ગેનિઝમ એવા છે કે જે ફોટોસિન્થેસિસ કરીને પોતાનું ફૂડ બનાવે અમુક ઓર્ગેનિઝમ એવા છે કે જે બીજા ઉપર આધાર રાખે અને એનિમલ અને ફંજલ છે ને એ સ્ટ્રિક્ટલી કેવા છે હેટ્રોટ્રોપસ છે એટલે કે એ બીજાની ઉપર જ પોતાનું ફૂડ છે એનો આધાર રાખે તો આવી રીતે આપણે અલગ કરી શકીએ તો આ ફાઇવ કિંગડમ ક્લાસિફિકેશન છે હવે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કિંગડમ મોનેરા પ્રોટિસ્ટા પ્લાન્ટ એનિમલ અને ફંજાઈ વિશે ડિસ્કસ કરશું સો વી કમ્પલીટ આ લેક્ચર થેન્ક યુ